જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સૌ કોરોના વાયરસથી મહામારીની કપરી પરિસ્થિતિને આપ સૌ જાણો છો. વિશ્વમાં લાખો લોકો કોરોના વાયરસની ભોગ બની રહ્યા છે. આ મહામારીથી બચવા ભારત સરકાર તેમજ વિશ્વના દેશો પણ ચિંતાતુર છે. આ વાયરસથી મુક્ત થવા માટે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસ લોકડાઉન જાહેર કર્યું છે. તેમાં સરકારની સાથે રહીને સહિયારા પ્રયાસથી આ રોગને નાબૂદ કરીએ. વિદેશથી પધારેલા સૌ હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી છે કે 21 દિવસ ઘરથી બહાર ન નીકળવું, તેમજ આપણા પરિવારની અને આપણા દેશની સુરક્ષા છે. શ્રીજી મહારાજ સમકાલીન મરકીનો રોગ અવારનવાર દેખાતો અને હજારોના પ્રાણ હરી લેતો, નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્તચિંતામણીમાં કપરા કાળમાં ભજન કરવા વિશે લખ્યું છે. આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારને મારી, માટે સ્વામિનારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો. માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન, પછી ધૂન્ય કરી દેખાડી, તાળી ભેળી પોતે પણ પાડી. આવી સ્વામિનારાયણ મહામંત્રનો તાકાત છે. અમો સર્વે સત્સંગી માત્રને આજ્ઞા કરીએ છીએ કે દરેક વ્યક્તિ દીઠ દરરોજ 11 જનમંગળ નામાવલી અથવા તો જનમંગળ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. અહીં પણ મંદિરમાં રહીને સર્વે સંતો સમગ્ર વિશ્વની શાંતિને માટે જનમંગળ સ્તોત્રનો અને નરનાળ દેવ સ્તોત્રનો દરરોજ ઠાકોરજીની આગળ બેસીને પાઠ કરીએ છીએ, જેથી આપણે આ કપરા કાળને હિંમત અને ધૈર્યની સાથે પસાર કરી શકીએ અને સૌએ આપણા ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશરો રાખવાનો છે. અમોએ અગાઉ પણ કહેલું હતું કે કોઈ હરિભક્તોએ મંદિરમાં આવીને કથા વાર્તા ભજન દર્શનનો આગ્રહ ન રાખશો. તારીખ 15/4/2020 સુધી બધાએ ઘેર બેસીને ભજન કરવું. આ આજ્ઞા સૌ હરિભક્તો ખબરદાર થઈને પાળજો. આપણે બધાએ આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો છે. નાની મોટી બીમારીઓમાં કોઈ ગભરાવવાની જરૂર નથી. આ સમય સમજદારીપૂર્વક પાર કરવાનો છે. સરકારશ્રી તથા આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત જાહેર કરાતી સૂચનાઓ ખૂબ સાવધાનીપૂર્વક અમલ કરજો. તેથી જ વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક સ્વાસ્થ્ય જળવાશે. શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આ મહામારીની સામે આપણે શારીરિક, માનસિક અને આર્થિક રીતે આપણા દેશને અને સમગ્ર વિશ્વને બચાવે. ખાસ સૂચના: એકાદશી, અમાસ, રામનવમી, હરિજયંતી આદિ મુખ્ય તીર્થીઓના દિવસે પણ મંદિરમાં કોઈએ જવાનો આગ્રહ ન રાખવો. ભુજ મંદિરમાં આવનાર ભક્તોને પણ આ દિવસે પણ ઓનલાઈન દર્શન કરવા. બીજી વાત, 21 દિવસના લોકડાઉન દિવસમાં વાસ્તુપૂજન, સંતોનું વિચરણ, પગલાં, પારાયણ આ બધું મોકૂફ રાખેલ છે. તારીખ 2/4/2020 ગુરુવાર ચૈત્ર સુદ એટલે રામનવમીના દિવસે ભારતના સમયે 3:30 વાગ્યે બપોરે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થશે. તેમાં ઓનલાઈનથી જોડાઈને સર્વે હરિભક્તો ઘર બેઠા અવશ્ય પૂજન કરવાનું રહેશે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.